નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ મહત્વના સમાચાર. ગુજરાતમાં લગ્નના નવા નિયમો, હવે ડીજે પર લાગ્યો પ્રતિબંધ, તેમજ દાંડિયા રસ, વરઘોડો કાઢવો અને હલ્દી સજાવટ, બધું જ બનનો નિર્ણય. પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 અને 25 એપ્રિલે મધ્યપ્રદેશ, કેરળ અને સિલવાસાના 2 દિવસ પ્રવાસ પર જઈ રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન સૌથી પહેલા મધ્યપ્રદેશની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ દક્ષિણમાં કેરળ જશે, ત્યારબાદ સુરત અને પશ્ચિમમાં દમણ જઈને સિલવાસા જશે, અંતે તેઓ દિલ્હી પરત ફરશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી 8 કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં 7 અલગ અલગ શહેરોની મુલાકાત પણ લેશે. હવે મુખ્યમંત્રીનું મોટું નિવેદન. દેશભરમાં મનાવવામાં આવી રહેલા ઈદના તહેવાર વચ્ચે સીએમ યોગીએ કહ્યું કે હવે રોડ પર નમાઝ પઢવામાં નથી આવતી. જો કે સીએમ યોગીએ આ નિવેદનથી રાજ્યની કાયદા વ્યવસ્થાને લઈને આપ્યું છે. તેમણે કહ્યું, આજે ઈદ છે અને નમાઝ પઢવામાં આવી રહ્યું છે, પરંતુ નમાઝ ક્યાંય રોડ પર નથી પઢવામાં આવતી, કોઈનો રસ્તો નથી રોકાયો, કાયદો સૌ માટે સમાન છે, તેથી તેણે કોઈ પણ ભેદભાવ રખાયો નથી, જનતાનું હિત એ સર્વોપરિ છે. હવે થયો મોટો ખુલાસો. ભાવનગર ડમીકાંડના આરોપી મિલન બારૈયા અને વિરમદેવસિંહ ગોહિલના રિમાન્ડ પૂર્ણ થતાં બંનેને જેલને હવાલે થયા છે. મિલન ઘુઘા બારૈયા સૌથી વધુ 9 જેટલી વિવિધ પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે, તો બીજી તરફ ડમી કૌભાંડમાં સંડોવાયેલા બિપેન ત્રિવેદીએ ઘનશ્યામ લાધવા પાસેથી 10 લાખ રિકવર કર્યા હોવાનું સામે આવ્યું છે. બંને આરોપી પાસેથી પોલીસે 10 લાખ રિકવર કર્યા છે. 1 કરોડની રકમમાંથી બંને આરોપીએ 10% રકમ લીધી હતી. સમાચાર અને પરીક્ષાને લઈને વિદ્યાર્થીએ કર્યો આપઘાત. ગાંધીનગરમાં આઈઆઈટીના 4th સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. બુધવારે બપોરે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકીને તેણે આપઘાત કર્યો હતો. મૃતકના પરિવારે આ મામલે ન્યાયની માંગણી કરી છે. જામખંભાળિયામાં રહેતો 19 વર્ષીય સંદીપ, તેની પરીક્ષા આપવાની મંજૂરી ન મળી હતી, કારણ કે તેની હાજરી જરૂર કરતાં ઓછી હતી. પરીક્ષા ન આપવા દેતા સંદીપે આ પગલું ભર્યું હતું. ગુજરાતમાં લગ્નને લઈને નવા નિયમો. બનાસકાંઠા જિલ્લાના દિશામાં બ્રહ્મ સમાજે નવા નિયમો લાગુ કર્યા છે. સમાજ સુધારણા અને લગ્ન સહિતના પ્રસંગોમાં થતા ખર્ચ બંધ કરવા માટેના નિયમો બ્રહ્મ સમાજ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા બ્રહ્મ સમાજ દ્વારા લગ્ન પ્રસંગે ડીજે, દાંડિયા રાસ, વરઘોડો કાઢવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે દુલ્હા દુલ્હનની એન્ટ્રી અને હલ્દી સહિત રૂમ સજાવટ ન કરવાનો મોટો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.